स्वागत છે આપણી સહિયારી YouTube ચેનલ ગવર્નમેન્ટ જોબ અપડેટ્સ માં। તો મિત્રો, આપણા રાકેશભાઈ દ્વારા મહત્વની માહિતી આપવામાં આવી છે, તો હું ગોળગોળ વાત નહીં કરું, તમામ માહિતી વિશે પહેલા તમને સમજાવી દઉં શું શું છે। તો તમે VTE નો મુલાકાત લીધી હોય કે ન લીધી હોય ચેનલની, છતાં પણ આમાં આપણા રાકેશભાઈ દ્વારા સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે। જે આજે 51મો દિવસ છે મિત્રો, અને વિદ્યાસહાયક આંદોલનના ઉમેદવારો દ્વારા જે ઉમેદવારો છે તેઓએ CMની મુલાકાત લીધી છે, અને ત્યારબાદ ઘણા એવા પ્રશ્નો આવ્યા છે જે તમને ખૂબ જ યોગ્ય દિશા ઉપર લઈ જશે, અને તે બાબત સંપૂર્ણ માહિતી સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવી દઉં છું। અહીં આપણા રાકેશભાઈ દ્વારા અવારનવાર અપડેટ આપવામાં આવતી જ હોય છે। હજી સુધી જો ચેનલમાં નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખો, અને તમારા વિદ્યાસહાયક ઉમેદવારો સુધી તમામ અપડેટ પહોંચાડો અને લિંકને શેર કરો, જેથી કરીને તમામ ઉમેદવારો સુધી યોગ્ય માહિતી જાય। મિત્રો, તો આપણે શરૂ કરીએ આજનો વિડીયો। ત્યાં પહેલા 51મો દિવસ છે અને હવે આપણું આંદોલન સફળતાની સાવ નજીક આવી ગયું છે। ગઈકાલે આપણા વિદ્યાસાહેબ બેરોજગાર મિત્રો દ્વારા CMની મુલાકાત કરાઈ, CM સાહેબની, તો CM સાહેબની મુલાકાત દરમિયાન એમને આપણે હૈયાધારણા આપી છે, અને એમ કીધું કે ટૂંક સમયમાં તમારો પ્રશ્નનો સોલ્યુશન લાવવામાં આવશે। એટલે હવે આપણે એકદમ નજીક આવી ગયા છીએ કે હવે CM સાહેબ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, એટલે આપણે ફટાફટ મળી જશે સફળતા। પણ હજુ નવી ભરતી આવે કે વધારો કરે એ હજુ નક્કી નથી, એ પણ સાહેબ જ્યારે જાહેરાત કરે ત્યારે આપણને ખબર પડશે। પણ એક ચોખ્ખું થઈ ગયું છે કે જરૂર આપણા પ્રશ્નોનો હલ આવશે, અને આપણા 51 દિવસના સંઘર્ષની સફળતા હવે આપણને જરૂરથી મળવાની એકદમ સમય નજીક આવી ગયો છે। એટલે હવે ધીરજ રાખો, હવે આપણે બધા સફળતા મળવાની સફળતા મળી જ જશે, અને આ ચાલુ સરકાર BJP સરકાર જેમને આપણી વેદના સમજી છે અને એમની સંવેદના આપણને બતાવી છે એ પ્રમાણે જરૂરથી 100% આપણી ભરતીમાં વધારો કરશે, અને મારી આશા વિશ્વાસ એવો છે કે એ 100% આપણું રીઓપન જ કરશે, નવી ભરતી કરતાં જગ્યા વધારો કરે તો આપણા જે રહી ગયેલા મિત્રોને ફાયદો થશે પૂરેપૂરો, એવી મને આશા અને અપેક્ષા છે આ સરકાર સાથે, અને મારી આશા અને અપેક્ષા જરૂરથી પૂરી થશે। તો મિત્રો, મને સંપૂર્ણ વિશ્વાસ છે કે તમે તમામ બાબત સમજ્યા હશો, વિચાર્યા હશો, અને ત્યારબાદ તમે તમારી કોમેન્ટ જરૂરથી જણાવજો। જે એમ કહે છે કે બોલતા નથી આવડતું, વિડીયો બનાવવાનું બંધ કરી દો, તો હું એ લીધે કોઈ બંધ કરવાનો નથી, અને તમામ અપડેટ ઉમેદવારો સુધી પહોંચાડવી જવાબદારી સમજીને હું વિડીયોઝ બનાવું છું, તો બીજો કોઈ ઉદ્દેશ પણ નથી મિત્રો। તો તમે જોઈ શકો છો કે વિદ્યાસહાયક ઉમેદવારો માટે એક ખુશીનો સમાચાર કહી શકાય, પરંતુ હજી જગ્યા વધશે કે કંઈ કન્ફર્મ નથી મિત્રો। આ સ્પષ્ટ હું તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આ જ લખેલું છે, સ્પષ્ટપણે કહું છું, કોઈ પણ પ્રકારે કન્ફર્મેશન નથી, ને આ અપડેટ આપણા રાકેશભાઈ દ્વારા તમામ તેઓએ ન્યૂઝપેપર ન્યૂઝ ચેનલનાથી સ્ક્રીનશોટ પાડીને પોતે બનાવેલું છે, જેથી કરીને મેં પણ તે જ માહિતી તમને આપું છું, જે મેં શાયદ એના વિડીયો ન જોયા હોય એટલા માટે સૌપ્રથમ હું તમને માહિતી આપી દઉં। અહીં તમે જોઈ શકો છો કે ઉમેદવારો 51 દિવસ સુધી આપણું આંદોલન, હાલ સોશિયલ મીડિયા ઉપર આંદોલન શરૂ છે ટ્વિટર દ્વારા, પરંતુ હજી કોઈ નિર્ણય નથી લીધો, સરકારે યોગ્ય કોઈ કાર્યવાહી નથી કરી। આપણા વીરાંગનાઓ, આપણા ઉમેદવારો ભાઈઓની ખૂબ જ સંઘર્ષભરી કહાની રહી છે મિત્રો, તેમ કહી શકાય। તેઓએ ખૂબ જ જગ્યા વધારવા માટે સંઘર્ષ કર્યો છે, ચંપલ પહેરાવીને પણ તેઓએ આંદોલનને હંમેશા સ્થગિત નથી કર્યું, અને પોતે અડગ રહ્યા હતા, તેઓ પોતે પાછી નથી કરી મિત્રો। તો વહેલી તકે ઉમેદવારોને ન્યાય મળે તે માટે આપણે હરહંમેશ સપોર્ટ કરીએ છીએ। તો હજી સુધી જો વિદ્યાસહાયક ઉમેદવારો સુધી માહિતી ન પહોંચી હોય, અત્યારે ગ્રાઉન્ડ લેવલ ઉપર ઘણા જગ્યાએ આંદોલનની પરંતુ આવેદનપત્રો આપવામાં આવેલા છે, અને ઘણા આવેદનપત્રોનો યોગ્ય પ્રતિસાદ પણ મળી રહ્યો છે। તો મિત્રો, વધુને વધુ ઉમેદવારો સુધી યોગ્ય માહિતી પહોંચાડવાની જવાબદારી હવે આપણી છે, તો વધુને વધુ વિડીયોની લિંકને શેર કરો। અહીં રાકેશભાઈ દ્વારા પોસ્ટ કહેવામાં આવ્યું છે, CM સાથે મીટિંગ થઈ છે, પરંતુ હજી તેઓએ નિર્ણય નથી લીધો, તેઓએ કીધું છે કે ટૂંક સમયમાં તમારો યોગ્ય નિર્ણય લેવામાં આવશે, પરંતુ હજી કોઈ કહી નહીં શકે કે વેટિંગ ખુલશે, કે જગ્યા વધશે, કે નવી ભરતી આવશે। જે કાંઈ અપડેટ આવશે મિત્રો, તે સૌપ્રથમ આપણી ચેનલમાં તમને મળી જશે મિત્રો, કેમ કે તમે જોઈ શકો છો કે વિદ્યાસહાયક ઉમેદવારો માટે હરહંમેશ મેં વિડીયોઝ અપલોડ કર્યા છે। જે ઉમેદવારોને પ્રોબ્લેમ હોય વિડીયોથી તે અનસબસ્ક્રાઈબ કરી શકે છે મિત્રો, પરંતુ હું અપડેટ દેતો જ રહી મિત્રો, અવનવી અપડેટ માટે જ આપણે વિડીયોઝ બનાવીએ છીએ, અને વિદ્યાસહાયક ઉમેદવારો માટે આપણે હરહંમેશ વિડીયોઝ બનાવીને તેમને સપોર્ટ કર્યા છે। તમે લાસ્ટના 10
25 દિવસનું લાસ્ટ તમે જોઈ શકો છો. એક પણ વિડીયો ગલત મોટિવથી નથી બનાવો. હર હંમેશ વિદ્યા સહાયક ઉમેદવારોને સપોર્ટ અને કોઈ ઉમેદવારો ગેરમાર્ગે દોરાતા હોય તો તેમને અમે સાચી માહિતી આપવાની કોશિશ કરીએ છીએ. તમે જોઈ શકો છો બીજી ચેનલના હું તમને વિડીયોઝ મોકલીશ જેમાં તમે જોઈ લેજો કે તેઓએ કેટલી ખોટી ખોટી માહિતી પણ આપેલી છે, જગ્યા વધી ગઈ તેવી પણ માહિતી વાત કરી દીધેલી છે. તો અમે એવું નથી કરતા. મેં તો સ્પષ્ટ તમને કીધું છે કે કોઈ કન્ફર્મેશન નથી. હર હંમેશ વિડીયોમાં યોગ્ય માહિતી આપી છે, છતાં પણ જેની કોમેન્ટ આવે છે ગલત એમનું કોઈ પણ જવાબ દેવા માંગતો નથી. પરંતુ મિત્રો, તમે હજી સુધી સપોર્ટ ન કર્યો હોય તો જરૂરથી સપોર્ટ કરો. ખૂબ જ મહેનત કરીને તમારા માટે હું રિસર્ચ કરી અને બીજાના વિડીયોઝ જોઈ તેમને પણ તેમની પાસેથી વધુ માહિતી લઈ ખુદ હું માહિતી ગોતી અને તમારા માટે માહિતી પહોંચાડું છું. તો બસ વધુને વધુ ઉમેદવારો સપોર્ટ કરે. જે નથી કરતા એનો તો કોઈ પ્રશ્ન છે જ નહીં મિત્રો. પરંતુ જે ઉમેદવારો ગલત કોમેન્ટ કરે છે તે પણ યોગ્ય નથી. અને આના પછીનો જે કાલ સવારે કદાચ વિડીયો આવશે મિત્રો, તે વિડીયોમાં ખૂબ જ એક સારી એવી માહિતી હું આપવાનો છું, જેથી કરીને જો કોઈ એમાં ઇન્ટરેસ્ટેડ હોય તો તમે તમારા વિડીયોઝ મને મોકલી શકો છો. હવે તે બાબત હું અત્યારે રિવીલ નથી કરતો. કાલના વિડીયોમાં તમે સંપૂર્ણપણે 9 વાગ્યાના વિડીયોમાં જોઈ શકશો કે એમાં મેં હું વાત કરી છે શું નહીં. તો તમારે મેં કીધું એ પ્રમાણે તમારે વિડીયો બનાવવા ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂરથી મને કોમેન્ટમાં લખજો અને એ બાબત જ હું તમને 9 વાગ્યાના વિડીયોમાં બતાવી. ત્યાં પછી જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો જરૂરથી આપણે તે પણ વસ્તુ કરશું. આગળ વધુ હોય અને બહુ જ સારો એવો પ્રતિસાદ મળશે તો જરૂર આપણે કરશું મિત્રો. જો ચેનલમાં નવા હોય તો જરૂરથી લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિદ્યા સહાયક ઉમેદવારો સુધી માહિતી પહોંચાડો. એટલો વિડીયોને શેર કરો કે તમામ વિદ્યા સહાયક ઉમેદવારોને માહિતી મળી રહે. મિત્રો, મળીએ હવે આપણે નવા વિડીયોમાં.